તો સાથે જ હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતમાં પંદરમી થી મેઘરાજાના મેઘતાંડવની વકી છે પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી જળતાંડવ જોવા મળી રહ્યું છે ઉત્તરાખંડના પચવાદુનમાં મેઘો કોપાયમાન થતા ઠેર ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યા છે રસ્તાઓ દરિયા બની ગયા છે કેમેરામાં આ દ્રશ્યો જે કેદ થયા છે શિમલા બાયપાસ રોડ અને કોઝવે નદીઓમાં ફેરવાતા જનજીવન અહીંયા ખોરવાયું છે અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ કલાકો સુધી રસ્તા પાર કરવા માટે રાહ જોઈ રહ્યા છે તસવીરો હસનપુર કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારની છે જ્યાં વધુ પડતા પાણીના કારણે કાર ચાલકો પણ અટવાયા હતા પાણીનું સ્તર વધતા વાહન ચાલકોને અટકવું પડ્યું છે જોકે પાણીનો પ્રવાહ ઘટતા ઘણા વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરતા પણ નજરે પડ્યા હતા તો સાથે રુદ્રપ્રયાગમાં કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન યથાવત જોવા મળી રહ્યું છે ગુપ્તકાશી અને વચ્ચે સોનપ્રયા સ્થળો પર જમીન ધસી આવતા રસ્તા પર કાટમાળ અને પથ્થરો પડ્યા ભૂસ્ખલનનું કાટમાળ ધસી આવતા જનજીવન અહીંયા પ્રભાવિત થયું વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી કેદારનાથ હાઈવે પર ગુપ્તકાશી અને સોનપ્રયાગની વચ્ચે લગભગ સાત સ્થળો પર ભૂસ્ખલનની સ્થિતિ બની છે અને રોડ પર કાટમાળ અને પથ્થરો ધસી આવ્યા છે સૌથી મોટી સમસ્યા ડોલિયો દેવી પાસે છે જ્યાં દરરોજ હળવો વરસાદ પડતા રસ્તો બ્લોક થઈ જાય છે ઉત્તર પ્રદેશના ઇટાવામાં મોડી રાત્રે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે મેનપુરી ગેર અંડરપાસમાં લગભગ ચાર ફૂટ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે બસ અને કાર પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને મુસાફરો હેરાન પરેશાન થયા છે ઇટાવા ડેપોના રોડવેઝ બસ આગ્રાથી ઇટાવા આવી રહી હતી અને ત્યારે મેનપુરી ગેટ અંડરપાસમાં ભરાયેલા પાણીમાં તે ફસાઈ ગઈ હતી જોકે બસમાં સવાર વીસ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને જાનહાની ટાળી હતી મેનપુરી ગેટ અંડરપાસમાં ચાર ફૂટ પાણી ભરાયા છે વાહન વ્યવહાર જેના પગલે ખોરવાયો છે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે વારે ખાંગા થતાં નદી નાળામાં પૂરની સ્થિતિ અત્યારે સર્જાય છે સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમ સ્થાન ખાબ અને કા ડોગરીની પર આબ ફાટતા જનજીવન અહીંયા પ્રભાવિત થયું છે નદીઓએ પોતાનું રૂપ ધારણ કર્યું છે ખાસ કરીને જેના પગલે નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવે છે કિન્નોર જિલ્લામાં શનિવાર સાંજે પડેલા વરસાદ બાદ વાદળ ફાટવાના કારણે જિલ્લાઓની નદીઓ તોફાની બની હતી અને ઘણા સ્થળો પર ભૂસ્ખલનના કારણે રોડ વ્યવહારને પણ અસર પહોંચી હતી સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમ સ્થાનની પહાડીઓ પર વાદળ ફાટ્યું હતું તો વરસાદ અંગે અંબાલાલ પટેલની ફરી એકવાર ખૂબ જ મોટી આગાહી સામે આવી છે અંબાલાલે કહ્યું છે કે ત્રણ દિવસ બાદ વરસાદનો જોર ફરી વધતું જોવા મળશે પંદર ઓગસ્ટથી મેઘરાજા મેઘતાંડવ કરશે પંદર ઓગસ્ટથી લગભગ હિંદ મહાસાગરમાં એક વાયુ ક્ષો મંડળમાં એટમોસ્ફેરિક વેવ મજબૂત બને છે જેના કારણે બંગાળ મહાસાગરમાં સિસ્ટમો બનતી જશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થતા આવી શકે છે આ વખતે ચિત્ર નક્ષત્ર બેસે છે જેના કારણે વરસાદ થવાની રાજ્યના વિવિધ ભાગોમાં નવરાત્રી દરમિયાન વરસાદ થઈ શકે છે કાઈશો એક બ્રેક માટે આપ જોતાં રહો ને એવું સેટિંગ ગુજરાત કોઈ ખોરાક મૂક્યો નથી સવારે કોઈ ગ્રામજન બાઇક લઈને બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે જ દીપડો દેખાયો વાહન ચાલકો પૈકી કેટલાકે લઠાર મારી રહેલા દીપડાનો વિડીયો બનાવ્યો વીડિયો વાયુ વગેરે વાયરલ થયો અને ચોપડા અને પહાડપુર સહિતના વિસ્તારમાં ફફડાટ ફેલાયો દીપડાને લઈને ખડફડાટ મચી જતા વન વિભાગ એક્શનમાં આવ્યું અને પાંજરા મુકાયા છે પરંતુ તેમાં ખોરાકની વ્યવસ્થા ન હોવાનો ગ્રામજનોનો આરોપ છે હાલ તો ગ્રામજનો એ જ રાહ જોઈને બેઠા છે કે દીપડો આવે અને પાંજરામાં પુરાય તો આફત ટળે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સફાઈ અભિયાન વૃક્ષારોપણ પાણી બચાવો કાર્યક્રમ અંતર્ગત મહેસાણામાં ઋષિકેશ પણ સફાઈ કરી સવારમાં વિસનગર પહોંચ્યા હતા ભાજપના કાર્યકર્તાઓની સાથે ઋષિકેશ પટેલે પ્રતિમાની સફાઈ કરી હતી આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ સહિતના પ્રતિમાઓની સફાઈ કરાઈ પ્રતિમાઓને પાણીથી સાફ કરાય તો રોડ પર ગંદકી હતી ત્યાં પણ સફાઈ કરાય જ્યાં ગંદકી હતી ત્યાં અધિકારીઓ અને પાલિકાના નેતાઓ સફાઈ અંગે સૂચનાઓ આપી હતી જ્યાં ગંદકી દેખાય તેનો કાયમ નિકાલ કરવા સૂચના આપી

મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટે કમ્પ્યુટર બેઝ પરીક્ષા માટે દેશભરમાંથી બે લાખ છત્રીસ હજારથી વધુ જ્યારે ગુજરાતમાંથી નવ હજાર જેટલા ઉમેદવારોએ નીટ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટેની પરીક્ષા આપી મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે દેશમાં ચોપ્પન હજાર અને રાજ્યમાં પચીસો જેટલી બેઠકો માટે વિદ્યાર્થીઓએ નીટ પીજીની પરીક્ષા આપી છે દક્ષિણ ગુજરાત જીવાદુરી સમાન કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો પાણી ડેમની સપાટીથી ત્રણ પોઈન્ટ એંશી ફૂટ ઉપરથી વહેતા સર્જાયા આકર્ષક નજારો ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં જોવા મળી ખુશીની લહેર કાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત ડેમની જળસપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ નેવું ફૂટ ઉપર પહોંચી ડેમ ના ચાર દરવાજા ખુલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી ડેમ ની સપાટી રોડ લેવલે પહોંચતા સાહીઠ હજાર ચારસો ત્યાંશી ક્યુસેક પાણીની જ આવક પાડોશી રાજ્યોમાં ધોધમાર વરસાદ થતાં ગુજરાતના ડેમ છલકાયા નવસારીના વાસદાનો ચૂચ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો હરખાયા ડેમ છલકાતા ખૂબ જ સિંચાઈ અને પીવાના પાણીની એ સમસ્યાનો અંત આવ્યો સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા નવ દરવાજા ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું ભરૂચ અને વડોદરા કાંઠાના ગામોને કરાયા એલર્ટ દાહોદ જિલ્લાનો માછરણ ડેમ ઓવરફ્લો થયો ડેમમાં પૂર્ણ સપાટીએ પાણી પહોંચતા કાંઠા વિસ્તારના સાત ગામોને એલર્ટ કરાયા છ ડેમ હજુ પણ ખાલી રહેતા ખેડૂતોની ચિંતા વધી વરસાદી માહોલ બાદ ઝારખંડના રામરેખા ધામમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી વાદળો પહાડથી ટકરાતા હોય તેવો આહલાદક નજારો સામે આવ્યો રામરેખા ધામના મંદિરમાંથી આવતો મંગલમય નાદ ખીણોમાં ગુંજી ઉઠતા આધ્યાત્મિકતાની લહેરો છવાઈ ચમોલી બદ્રીનાથ નેશનલ હાઇવે પર ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા પહાડનો ભાગ તૂટી રસ્તા પર ધસી આવ્યો સતત વરસાદથી વધી છે ભૂસ્ખલનની ઘટના જતા મુસાફરો થયા ઉત્તરાખંડના હરિદ્વારમાં મેઘતાંડવથી નદી નાળા છલકાયા ધોધમાર વરસાદ થતાં ચિલ્લા ડેમમાં ગાબડું પડતા જળબંબાકાર ઋષિકેશ તરફથી આવતા લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતા દેખાયા હિમાચલ પ્રદેશના નાહનમાં ભારે વરસાદથી માર્કંડા નદીમાં આવ્યું ઘોડાપુર નદીનું જળસ્તર વધતા ટાપુ પર ફસાયા સાત લોકો લગભગ તેર કલાક સુધી ફસાયેલા લોકોનું જેસીબી દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યુ રાજસ્થાનના ધોલપુરમાં પાર્વતી નદીમાં આવ્યું ઘોડાપુર પાર્વતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલ પાણીમાં ગરકાવ થયો પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહના લીધે વાહન વ્યવહાર ખોરવાયો પાર્વતી નદીનું તોફાની રૂપ જોવા સ્થાનિકો નિભેડ નૈનીતાલના બેતાલ ઘાટમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર ધસમસતા પાણીમાંથી વિદ્યાર્થીઓ નદી ઓળંગતા હોય વો વીડિયો વાયરલ થયો

વરસાદ રાજસ્થાનના અજમેર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત નદીનાળામાં નવા નીરની આવક થતાં તોફાની બન્યા નદીએ રૂપ ધારણ કરતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ અનેક ગામોનો સંપર્ક અપાયો હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં ભારે વરસાદ બાદ જળબંબાકાર અનેક દુકાનોમાં વરસાદી પાણી ધુસ્યા તંત્ર